અમદાવાદ કોર્ટમાં મહિલા પીએસઆઈ ઉપર હુમલો થયો હોવાના અનુસંધાને ગારિયાધાર કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. ગારિયાધાર કોળી સમાજ દ્વારા અમદાવાદ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ ઉપર કોર્ટમાં આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના વિરોધમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આવેદન કાર્યક્રમમાં વીર માતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પીએસઆઈ મહિલાની ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. એકદમ તાત્કાલિક આ વર્ષાબેન ઉપર કરેલા હુમલાની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે, અને જો 8 દિવસની અંદર ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે સાહેબ તો જાદવ જે પીએસઆઈ છે, પોલીસ અધિકારી છે, એમને બાપુનગર અમદાવાદ બાપુનગર કોર્ટની અંદર જે હુમલાખોરો એની ઉપર અતિ ગંભીર હુમલો કર્યો છે એ આપણે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે આપણે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આવી ઘટનાઓ અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતી રહે છે. એના કારણે ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા એકદમ ડોળાઈ ગયું છે. એના માટે સમસ્ત ગારિયાધાર તાલુકા કોળી સમાજ વતી આ આવેદનપત્ર આપવામાં આવે છે. તાત્કાલિક આ વર્ષાબેન ઉપર કરેલા હુમલાની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ બાપુનગર અમદાવાદ બાપુનગર કોર્ટની અંદર જે હુમલાખોરો એની ઉપર અતિ ગંભીર હુમલો કર્યો છે એ આપણે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે આપણે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આવી ઘટનાઓ અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતી રહે છે. એના કારણે ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા એકદમ ડોળાઈ ગયું છે. એના માટે સમસ્ત ગારિયાધાર તાલુકા કોળી સમાજ વતી આ આવેદનપત્ર આપવામાં આવે છે. હુમલાખોરોએ એની ઉપર અતિ ગંભીર હુમલો કર્યો છે એ આપણે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે આપણે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આવી ઘટનાઓ અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતી રહે છે. આજરોજ ગારિયાધાર મુકામે ખૂબ જ બહોળી સંખ્યામાં સમગ્ર ગારિયાધાર તાલુકા અને આજુબાજુના ગામમાંથી કોળી સમાજના યુવાનો વડીલો અગ્રણીઓ આગેવાનો અહીં મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે ગત દિવસોની અંદર અમદાવાદ બાપુનગર ખાતે મહિલા પીએસઆઈ વર્ષાબેન જાદવને જે રીતે કોર્ટની અંદર જાહેરમાં મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓની વચ્ચે જે ગંભીર ઇજાઓ સાથે હુમલો કરવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે, અને આટલું ગંભીર ઘટના બની હોવા છતાં પણ અમદાવાદ પોલીસે આ ઘટનાની ગંભીરતા લીધા વગર આ ઘટનાની ફરિયાદ પણ લીધી નથી, અને આરોપીઓને છાવરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને સમગ્ર કોળી સમાજની માગણી છે કે તાત્કાલિક જે હુમલાખોર છે, અપરાધીઓ છે, એને જબ્બે કરવામાં આવે, એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો ગુજરાતની અંદર મહિલા અધિકારીઓનું જો સુરક્ષિત ન હોય તો આમ મહિલાઓ કઈ રીતે સુરક્ષિત હોઈ શકે, આ એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. અને આવનારા દિવસોમાં જો આ ગુનેગારો અને આ હુમલાખોરો ઉપર ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવામાં આવશે. તેમાં પણ જો પરિણામ નહીં મળે તો શહીદ ભગતસિંહના માર્ગે પણ કોળી સમાજ આંદોલનો કરવા માટે તૈયારી દર્શાવી રહ્યું છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો આપની ટીવી ચેનલના માધ્યમથી હું કહેવા માગુ છું, તાત્કાલિક આ વર્ષાબેન જાદવને ન્યાય મળે અને જે હુમલાખોરો છે, જે આરોપીઓ છે, એને તાત્કાલિક કડકમાં કડક સજા થાય એવી અમારી સમસ્ત કોળી સમાજની માગણી છે.